આજના વિચારોના વાવેતરના પ્રણેતા અને સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ બાલાળા સાહેબ, જેઓ હર હંમેશ સમાજને પ્રેરણા આપે છે, માર્ગદર્શન આપે છે. અમે એમના લેખોનું ઇનડાયરેક્ટલી રીડિંગ કરીએ છીએ, એમને પણ હું ગુરુ સમાન માનું છું. તેમજ અમારા પરબતભાઈ ડાંગસિયા સાહેબ, જેમની પ્રેરણાથી હું પીપી સવાણી સ્કૂલ યુપીએસસી અને જીપીએસસીના ક્લાસમાં લેક્ચર લેવા અને માર્ગદર્શન આપવા જતો, તેમજ સૌજીભાઈ વેકરિયા, તેમજ અમારા કોલડિયા સમસ્ત કોલડિયા પરિવાર સુરતના પ્રમુખ શ્રી દીપકભાઈ, સૌનું અહીંયા નોંધ લઈએ છીએ. માય સેલ્ફ કેશવલાલ એમ કોલડિયા, મારું વતન અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું દાધિયા ગામ, અને હાલમાં હું અંકલેશ્વર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અહીંયા કેટલાક મિત્રોને એવું હશે કે ભાઈ આ ચીફ ઓફિસર એટલે કઈ પોસ્ટને કેવી કામગીરી કરવાની હોય છે, કારણ કે મોટાભાગનો આપણો અહીંયા છીએ એમાં સુરતમાં રહેતા હોઈએ અને આપણે સૌરાષ્ટ્રમાં ગામડા સાથે કનેક્ટ હોઈએ છીએ, એટલે ચીફ ઓફિસરનું કોઈ આપણને કામ પડતું હોતું નથી. પણ સુરત મહાનગરપાલિકા છે જેમાં કમિશનર સાહેબની પોસ્ટ છે, એવી રીતે નગરપાલિકામાં અમારી પોસ્ટ હોય છે, એટલે અમે કોઈ પણ નગરપાલિકામાં અમારી નિમણૂક હોય ત્યાં વહીવટી વડા તરીકે કામ કરીએ છીએ અને નગરપાલિકાનો સંપૂર્ણ વહીવટ અમારા હસ્તક હોય છે. તાજેતરમાં કોલડિયા સ્નેહ મિલન, કોલડિયા પરિવારનું સ્નેહ મિલન મળેલું હતું, એમાં કાનજીભાઈ બાલાળા સાહેબ માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે આવ્યા હતા. ત્યારે તેમણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ માટે વાત કરેલી અને થોડી મહિલાઓ સેવિંગ કઈ રીતે કરી શકે એમના માટે પણ સારું માર્ગદર્શન આપેલું. તો આજે એ સંદર્ભમાં હું થોડું હેપીનેસ માટે વાત કરીશ. એકચ્યુઅલી એવરીબડી વોન્ટ્સ ટુ બી હેપી, આપણે દરેકને સુખી થવું છે. જે લોકો પાસે બેઝિક જરૂરિયાત પૂરી કરવાના સાધનો નથી, જેમને કપડાં રોટી વગેરે પૂરા પાડી શકતા નથી, એ તો દુઃખી છે જ, પણ અહીંયા બેઠેલા આપણે એ ક્રાઇટેરિયામાં આવતા નથી. આપણે સારા મકાન છે, ગાડી છે, આર્થિક રીતે વેલ સેટ છીએ, ઇવન તો પણ આપણે દુઃખી છીએ. એનું કારણ શું? હેપીનેસ ક્યાંથી મળે? સુખ ક્યાંથી મળે? કારણ કે દુઃખી થવાના આપણી પાસે અનેક કારણો હોય છે, અનેક પરિબળો હોય છે. પાડોશી સારી બ્રાન્ડની ગાડી લાવે તો એ આપણો જીવ બળે અને આપણે દુઃખી થઈ, એટલે આ બધા ઈર્ષ્યા, રાગ, દ્વેષ, વેરઝેર, સ્વાર્થ ક્યાંથી આવે છે? એ આપણા મનમાંથી આવે છે. તમે માર્ક કરજો, ક્યારેય પણ આપણો જે માનસિક છે મન, એનું ઓબ્ઝર્વેશન કરજો. એકદમ શાંત સ્થિતિમાં આંખો મીછી અને આપણા જે વિચારો આવે છે ને એનું એક મુખ સાક્ષી બનીને ઓબ્ઝર્વેશન કરજો, તો તમને ખ્યાલ આવશે જે આપણા વિચારો એક આવે છે ને એ એકદમ અસંખ્ય વિચારો આવે અને અમુક પ્રકારના વિચારો આવે, નવો વિચાર નથી આવતો. તો આનું કારણ શું? જો નદી છે ને, નદી વહેતી હોય એનું પાણી કેવું હોય છે? શુદ્ધ હોય છે. વહેતી નદીનું પાણી શુદ્ધ હોય છે. અને બંધિયાર, જેને આપણે સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં શું કહીએ છીએ, ગુનો, ગુનામાં નાવા ગયા હતા નદીમાં હોય, એટલે ગુનો ભરાયેલો હોય અને બંધિયાર પાણી હોય તો લાંબો સમય બંધિયાર પાણી રહે તો શું થાય? એમાંથી દુર્ગંધ આવે. એવી રીતે આપણા માઇન્ડમાં, હમણાં વાત કરી કે ભાઈ આપણે શરીર માટે ખોરાક લઈએ છીએ, કાર્બોહાઈડ્રેટ, વાઇટામિન્સ બધું પૂરું પાડીએ છીએ શરીરને. કોઈ વધારે હેલ્થ કોન્શિયસ હોય તો સવારે એક્સરસાઇઝ કરે, વોકિંગ કરે, યોગામાં જાય, યુવાનો હોય તો એ જીમમાં જઈને બોડી બનાવે, એટલે શરીરની આપણે કાળજી રાખીએ છીએ. ખોરાક ઉપર પણ હવે નિયંત્રણ રાખતા થઈએ છીએ, પણ મનનો ખોરાક શું? આપણે મનને ખોરાક આપીએ છીએ કંઈ? હમણાં વાત કરી કે ભાઈ ચિત્તનો ખોરાક શું? નવા વિચારો ક્યાંથી આવે? ઉમદા વિચારો ક્યાંથી આવે? તો હું કહીશ, માત્ર ને માત્ર સારી અને ગુણવત્તાયુક્તનું બુકનું, પુસ્તકનું રીડિંગ કરવાથી આવે.
આમાં બધા સહમત છો? કારણ કે એકચ્યુઅલી આપણે મનને ગુણવત્તાયુક્ત ખોરાક આપતા નથી, એટલે આપણા વિચારો બંધિયાર પ્રકૃતિના થઈ જાય છે. આપણી કલ્પના શક્તિનો વિકાસ થતો નથી, આપણે નવું સર્જન કરી શકતા નથી, આપણે બીજાનું જોઈને દુઃખી થઈએ છીએ. કારણ કે આપણને સમજણ જ નથી કે વોટ ઇઝ ધ હેપીનેસ. એટલે એ મેળવવા માટે સારા પુસ્તકનું વાંચન કરવું જોઈએ, તો જ આપણે સારા વિચારો આવશે. અને બીજાની આપણે ઈર્ષ્યા નહીં કરીએ, આપણામાં સ્વાર્થ વૃત્તિ છે એ ઓછી થશે, રાગદેશની વૃત્તિ ઓછી થશે. એટલા માટે સારા બુકનું અધ્યયન કરવાથી આપણને જીવન આપણું જીવન છે સાર્થક બને છે. હું એક મારી સાથે હું કોઈ આત્મશ્લાઘા નથી કરતો, પણ મારી સાથે ઘટી ગયેલી ઘટનાની વાત કરું છું કે ભાઈ આ વિચારની અંદર, પુસ્તકની અંદર કેટલી તાકાત હોય છે, એ આપણા જીવનમાં કેટલું આમૂલ પરિવર્તન લાવે, એ હું સત્ય હકીકત આપના સમક્ષ રજૂ કરું. મારું એજ્યુકેશન મારા ગામમાં થયું, પ્રાથમિક શાળામાં, અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ મારું તાલુકા પ્લેસ સાવરકુંડલા થયું. એટલે અમારે સવારે ભણવા જવાનું અને બપોર પછી ખેતીનું કામ કરવાનું, અને રવિવાર હોય ત્યારે દવાનો, કપાસમાં દવાનો હપ્તો રાખવાનો, એટલે એક પંપ વધે, સમજ પડે. એટલે સવારે ભણવા જવાનું, બપોર પછી ખેતી કરવાની. એટલે ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે મારો હેતુ એવો હતો, મારો જીવનનો મોટો, કે ભાઈ આપણે બીકોમના સ્ટુડન્ટ છીએ એટલે આપણે સીએ બનવું છે. કારણ કે એ સમયે, આ 1998-99ની વાત છે, એ સમયે કારકિર્દી માટેના કોઈ એટલા બધા સોર્સ અવેલેબલ હતા નહીં. એટલે આપણે નક્કી કર્યું કે આપણે સીએ બનવું. એટલે અમદાવાદ ગયો, સગા સંબંધી હતા એમનો સંપર્ક કર્યો, અને એક આપણા કાઠિયાવાડી સીએ હતા એમની ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને સીએ બનવાનું નક્કી કર્યું. પછી વધારાનો સામાન લેવા માટે પાછો ગામ આવ્યો, એટલે મારા ફાધર ખેતી કરે એકચ્યુઅલી, એમણે મને એવું કહ્યું, હું કોઈ બિઝનેસ કે કોઈ પ્રોફેશનની ક્રિટિસાઇઝ નથી કરતો, પણ આ બની ગયેલી ઘટનાની વાત કરું. મને કહે તું સીએ બનીશ અને ઓફિસ ખોલીશ તો તારે ફાઇલ તો શોધવી પડશે. શું કીધું મને? તું સીએ બનીશ અને ઓફિસ ખોલીશ તો તારે સંપર્ક વધારવા પડશે, ફાઇલો શોધવી પડશે. એ ખેતી કરતા મારા ફાધર, એને આ વિચાર ક્યાંથી આવ્યો? એ માત્ર ગુજરાત સમાચાર અભિયાન ને તે સમયે ચિત્રલેખા વાંચતા, એમાંથી એને આ વિચાર આવ્યો કે મને એવું કીધું કે ભાઈ સીએ બનીશ તો તારે આ કરવું પડશે. એટલે આ વિચાર એમણે મને આ વાત કરી, એટલે મારા માઇન્ડમાં સ્ટ્રાઇક થઈ, એટલે મારા મનની અંદર ગડમથલ શરૂ થઈ કે હવે શું કરવું. એમ સીએ તો છે, પણ હવે આનાથી સારું શું કરી શકાય, કે ભાઈ આનાથી સારું શું કરી શકાય. તો એ સમયે 2 દિવસ ગડમથલ ચાલી, અને ગુજરાત સમાચાર ઘરે પડ્યું હતું, એમાં હું જોતો હતો, તો એમાં મસ્ત લેખ હતો. આ પણ રીડિંગનો, જો આ હું રીડિંગની જ વાત કરું છું, તો એની અંદર 1953માં શેરપા તેનસિંગ અને એડમન્ડ હિલેરીએ જ્યારે એવરેસ્ટ સર કર્યું એ વાતની કહાની હતી. એમાં એમનો જે અપ્રતિમ સાહસ હતો એમની વાત કરી હતી. ફર્સ્ટ ટાઈમ એ લોકો એડમન્ડ હિલેરી અને શેરપા તેનસિંગ એવરેસ્ટ શિખર, જે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે, એ સર કરવા ગયા ત્યારે થોડે દૂરથી એમને પાછું આવવું પડ્યું. ત્યારે એ લોકોએ, એડમન્ડ હિલેરીએ એવું કીધું હતું કે આઈ વિલ ગ્રો, યુ વિલ નોટ ગ્રો, આઈ વિલ કમ સેકન્ડ ટાઈમ એન્ડ આઈ વિલ કોન્કર યુ. એ વાંચ્યું એટલે આપણે કહ્યું કે કંઈ બીજું સાહસ નથી કરવું, પણ આપણે હવે જીપીએસસીની એક્ઝામ આપીએ. કારણ કે જીપીએસસીની, યુપીએસસીની એક્ઝામ જુગાર છે, 5 વર્ષ તૈયારી કરો અને રિઝલ્ટ ના આવે તો તમે બીકોમના બીકોમ જ રહો, બીએના બીએ જ રહો, કોઈ ડિગ્રી મળતી નથી. એટલે એક જુગાર છે. એટલે આ એક વિચારે મારા જીવનમાં હું જે સીએ બનવા જઈ રહ્યો હતો, અત્યારે ગવર્નમેન્ટમાં ઓફિસર તરીકે સેવા બજાવું છું. આ માત્ર ને માત્ર શેને કારણે? રીડિંગને કારણે. અને રીડિંગ છે એ મનુષ્યને મહાત્મા બનાવી શકે છે, આપ સારી રીતે જાણો છો. મનુષ્યને
મહાત્મા બનાવી શકે છે. મહાત્મા ગાંધીજી આપણા અને તમારી જેમ કોમન મેન જ હતા, પરંતુ એમણે લિયો ટોલ્સટોયનું પુસ્તક વોર એન્ડ પીસ વાંચ્યું અને એમાંથી એમણે નોન વાયોલન્ટ એટલે અહિંસક આંદોલનનો કન્સેપ્ટ લીધો. એમણે એ કન્સેપ્ટ ગ્રહણ કર્યો, અધ્યયન કર્યું અને જીવનમાં ઉતાર્યો અને એનો અમલ કર્યો, અને અમલ કર્યો એટલે પરિણામે જે ભારત દેશ ઉપર 200 વર્ષ સુધી બ્રિટિશરનું શાસન હતું, એ શાસન એમણે નોન વાયોલન્સના એક કન્સેપ્ટથી ભારત દેશને આઝાદી અપાવી. તમે ઇતિહાસના ફલક ઉપર નજર રાખો તો કોઈ પણ ક્રાંતિ છે, ક્રાંતિ જે ફ્રેન્ચની ક્રાંતિ હોય, અમેરિકન ક્રાંતિ હોય કે રશિયન ક્રાંતિ હોય, એ ક્રાંતિની પાછળ માત્ર ને માત્ર એક વિચાર છે. એ એક વિચારે વર્ષો 500 વર્ષ જૂનું રજવાડાઓ હતા, રાજાશાહી હતી, એને ઉથલાવી દીધી છે. ફ્રાન્સમાં રૂસોએ એક વિચાર આપ્યો અને ફ્રાન્સમાં ક્રાંતિ થઈ અને ફ્રાન્સની જે રાજાશાહી હતી એનો અંત આવ્યો. એટલે બુક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. આપણે અવારનવાર અત્યારે ડેવલપમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ જોઈએ છીએ. આપણે 2-3 મહિનાના કોર્સ કરીએ તો આપણી પર્સનાલિટી સુધરી જાય, તમે માનો છો? સાહેબ તમે કઈ ક્લાસ કર્યા? પર્સનાલિટી કેવી રીતે ડેવલપમેન્ટ થાય? હું સાહેબને 2005થી જોઉં છું, એમણે કંઈક ક્લાસ કર્યા નથી, છતાં એમની પર્સનાલિટીને લોકો માન સન્માનથી નજરેથી જુએ છે. એ નીકળે તો લોકો રસ્તામાં ઊભો હોય તો એક સાઈડમાં થઈ જાય. ઇટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. પર્સનાલિટી ઇઝ નોટ ઓનલી આઉટર એપિરિયન્સ. તમારો બાહ્ય દેખાવ નથી. તમે સારા કપડાં પહેરો જરૂરી છે, પણ માત્ર સારા કપડાં પહેરવાથી તમારી પર્સનાલિટી ડેવલપ થતી નથી. તમે બોલો તો કે પૈસા પડી જાય, એ ક્યારે? પર્સનાલિટી ડેવલપમેન્ટ શેનાથી થાય? તમારો અભિગમ, તમારો એટીટ્યુડ, તમારી કોમ્યુનિકેશન સ્કિલ, તમારું નોલેજ, એ ક્યાંથી આવે? માત્ર ને માત્ર શેમાંથી આવે? વાંચનથી. એટલે મિત્રો, વાંચન બહુ જરૂરી છે. અને છેલ્લે હું એક સાંપ્રત સમયની વાત કરું. ધીસ ઇઝ ધ એજ ઓફ ટેકનોલોજી. આ સમય શેનો છે? ટેકનોલોજીનો છે. આપણે બધા શેનો ઉપયોગ કરીએ છીએ? મોબાઈલનો. 2 દિવસ પહેલાં પેપરમાં આવ્યું હતું કે ભારતનો સરેરાશ નાગરિક 3.5-4 કલાક મોબાઈલનો ઉપયોગ કરે છે. હવે મોબાઈલમાં જો 2 પ્રકારના ઉપયોગ છે, એક્ટિવ યુઝ અને પેસિવ યુઝ. હું અહીંયા લોકેશન જોવા યુઝ કરું, વોટ્સએપ ખોલું, તો ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ યુઝ. એ આપણને લાભમાં છે. કોઈ ઓફિસર હોય, કોઈ બિઝનેસમેન હોય, ઈમેલ ચેક કરવા ખોલે તો શું કહેવાય? લાભમાં. પણ તમે રીલ જોવા માટે ઉપયોગ કરો તો શું થાય? એ નેગેટિવ યુઝ. અને માઇન્ડની અંદર કેવું થાય? બિનજરૂરી કચરો જમા થાય. એટલે એ આપણો જે એને એ કચરાને આપણે માઇન્ડ માટે આજનું ફાસ્ટ ફૂડ કહી શકીએ. શરીર માટે જેમ ફાસ્ટ ફૂડ હાનિકારક છે, એવી રીતે આ રીલ્સ સોશિયલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ છે એ મગજ માટેનું શું કામ કરે છે? ફાસ્ટ ફૂડનું. એટલે ફાસ્ટ ફૂડ વધારે પડતું સારું નથી. એટલે તમારે સોશિયલ મીડિયાથી અલિપ્ત રહેવું હોય તો તમે સાંજે ઓફિસેથી આવો, સોફા ઉપર બેસો, વાળું પાણી કરીને જ્યારે એક બાજુ આપણું ઇન્ટરેસ્ટિંગ જે વિષયમાં આપણને રસ હોય એ વિષયનું આપણું એક બુક રાખવી સોફાના કોર્નર ઉપર અને મોબાઈલ સાઈડમાં રાખવો, એ બુક હાથમાં લઈ લેવી, એટલે આપણું માઇન્ડ છે જે મોબાઈલ લેવાની ઈચ્છા કરતું હોય એ ઈચ્છાને આપણે નિયંત્રણમાં કરી શકશો અને આપણે એકદમ પુસ્તકમાં પરોવાઈ જઈશું. એટલે એ સમયમાં આપણે મોબાઈલનો યુઝ કરશું નહીં. સેકન્ડ થિંગ, બાળકોને પુસ્તક વાંચવા માટે પણ આ બહુ મહત્વનું છે. કારણ કે જનરલી બાળકો મા બાપનું અનુકરણ કરતા હોય. તમે ત્યાં કોર્નર ઉપર કે બેડ ઉપર કોઈ પણ પુસ્તક રાખશો એટલે બાળક ખોલવાનું જ છે. એટલે એમાં એને ઇન્ટરેસ્ટ
પડે. તો આવી રીતે આપણે બાળકોને પણ મોબાઈલથી અલિપ્ત રાખી વાંચન માટે પ્રેરણા આપી શકીએ છીએ, જે એને ભવિષ્યમાં બહુ ઉપયોગી થશે. અને છેલ્લે હું એટલી વાત કરીશ કે નરકમાં પણ પુસ્તકોનું સ્વાગત કરું છું, કારણ કે પુસ્તકમાં એટલી શક્તિ છે એ જ્યાં હશે ત્યાં સ્વર્ગ ઊભું કરી દેશે. અને ભવિષ્યમાં કોઈ જીપીએસસીના અને યુપીએસસીના ક્લાસ શરૂ થાય અહીંયા, તો 100 કિલોમીટર મારું આજુબાજુ સુરતનું પોસ્ટિંગ હશે, તો હું સાહેબના કહેવાથી રિક્વેસ્ટથી ફ્રી ઓફ ક્લાસ કરવા આવીશ. હું મેથેમેટિક્સ સિવાય બધા જ ક્લાસ, બધા જ સબ્જેક્ટ ભણાવી શકું છું. ઓકે, થેન્ક યુ.